નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ, હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના હિંમતનગર એપીએમસીમાં ચૂંટણી, ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી. ચેરમેન તરીકે જેઠાભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ પંચાલની વરણી. ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી. સ્થાનિકો તેમના ટેકેદારોએ ચેરમેન વાઇસ ચેરમેનને વધાવ્યા. ફૂલહાર તેમજ મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી. જેઠાભાઈ પટેલની બીજી ટર્મ માટે બિનહરીફ વરણી. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી બન્યા રહો લોકસામના ન્યૂઝ ચેનલ સાથે. હિંમતનગરની ચૂંટણી આજે 2/12/21 રોજ સવારે 11 સુધીનો સમય હતો. પ્રદેશ ભાજપ સંગઠન પાર્ટીએ સંગઠન જિલ્લાના હોદ્દેદારને અહીંયા મેન્ડેટ માટે પાર્ટીએ મોકલ્યા હતા અને મેન્ડેટ 11 પહેલો દરેક ભાજપના સભ્યો સભ્યો વંચાઈ સંભળાવી હતો અને મેન્ડેટ મુજબ આજે ચૂંટણીમાં ચૂંટણી કરવામાં આવી હતી. એમાં ચેરમેન જેઠાભાઈ પ્રભુદાસ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ પંચાલ બિનહરીફ જાહેર કર્યા છે અને પાર્ટીના મેન્ડેટ મુજબ જ આ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી કરવામાં આવી હતી.